નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. આર્થિક મુદ્દે મધ્યસ્થ થવા દિનેશ કુંભાણી થકી ગૃહમંત્રીનું આમંત્રણ મળ્યાની નરેશ પટેલની કેફિયત. દિનેશ કુંભાણીએ પ્રદીપસિંહ સાથે મીટિંગ થયાનો કર્યો ઇન્કાર. હાર્દિકની હાલત લથડી, પોલીસ બંદોબસ્ત હેઠળ અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. સુપ્રીમ કોર્ટે 377ની જોગવાઈને રદ કરી સજાતીય સંબંધોને આપી લીલી ઝંડી. આ નિર્ણય સમાજમાં પરિવર્તન લાવી શકશે કે નહીં તેવા અનેક પ્રશ્નો પ્રજાજનોમાં ચર્ચાયા. ભારતને ન્યુક્લિયર ગ્રુપમાં સામેલ કરવા અમેરિકાએ કમર કસી. 2x2 ડાયલોગ મીટિંગમાં અમેરિકા અને ભારત વચ્ચે થઈ મહત્વની સમજૂતીઓ. સોમનાથના ઇણાજ ગામે મનરેગામાં કૌભાંડનો પર્દાફાશ. 75 લાખની ઉચાપત કરનાર તલાટી સરપંચ સહિત 6ની સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. પેટ્રોલના ભાવમાં સતત 12મા દિવસે ભાવ વધારો. આ ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે સોમવારે ભારત બંધનું કર્યું એલાન. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે પોતાની વિવિધ માંગણીઓને લઈને 14 દિવસથી આ મરણાંત ઉપવાસ આંદોલન છેડ્યું છે. દિવસે દિવસે હાર્દિકની હાલત કથળતી જતી હોય પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા આ આંદોલનનો અંત લાવવા મધ્યસ્થી કરવા કમર કસી છે. ખોડલધામ કાગોડના પ્રમુખ નરેશભાઈ પટેલે પણ આ મુદ્દે મધ્યસ્થી કરવા અમદાવાદ ગાંધીનગર જવા રવાના થયા હતા. જોકે રાજ્ય સરકારના કોઈ જવાબદાર મંત્રીએ આ મુદ્દે નરેશભાઈ પટેલને મધ્યસ્થી કરવા આમંત્રણ આપ્યું હોવાના સ્પષ્ટ નનૈયો ભણ્યો હતો, જેથી નરેશભાઈ પટેલની આ દોટ સામે પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યો છે. છેલ્લા 14 દિવસથી હાર્દિક ઉપવાસ કરી રહ્યો છે ત્યારે અમારા સમાજની અને બીજા સમાજની પણ લાગણી એવી છે કે આજે 14મા દિવસે જ્યારે હાર્દિકનો ઉપવાસ થઈ રહ્યો છે ત્યારે તમે, એટલે કે હું નરેશભાઈ, એક મધ્યસ્થી બની અને વહેલાસર હાર્દિક પારણા કરે એવી કોશિશ કરવા માટેથી મને લોકોએ અપીલ કરી છે. એટલે હું આજે અમદાવાદ જઈ રહ્યો છું. પ્રથમ હું ખોડલધામની ટીમ, અમારા ટ્રસ્ટીઓ, અમારા સ્વયંસેવકો અને અમારા કન્વીનરને મળી અને ત્યાં જે વાતચીત એ લોકોએ અત્યાર સુધી સરકાર સાથે કરી હોય, પાસના કન્વીનર સાથે કરી હોય એ બધી હું જાણી અને પછી ત્યારબાદ પાસના લોકોને મળીશ અને હાર્દિકને મળી અને આજે હાર્દિક પારણા કરે એવી કોશિશ અને વિનંતી અને હું મૂકીશ. વ્યક્તિગત સંબંધો વિજય રૂપાણીથી લઈને ઘણા બધા નેતાઓ સાથે રહ્યા છે, શું આ મામલે તમારી કોઈ વાતચીત થઈ છે? અત્યાર સુધી વાતચીત નથી થઈ. અમારા ગઈકાલે દિનેશભાઈ કુંભાણી ગઈકાલે હોમ મિનિસ્ટર સાહેબને મળેલા અને આ વાત થઈ હતી કે આ રીતે માંગ છે નરેશભાઈને આવવાની અને આપ જો એમાં સાથ સહકાર આપો અને કોઈ ડિમાન્ડ હાર્દિકભાઈ મૂકે ત્યાં આપણે ચર્ચા કરવાની વાત આવે તો એને બહુ પોઝિટિવ વલણ કર્યું છે કે નરેશભાઈ આવે તો બહુ સારી વાત છે અને કોઈ પણ વ્યાજબી વાત હશે તો એ લોકો વાર્તાલાપ કરવા તૈયાર છે. એક છેલ્લો સવાલ, ઘણા લોકોએ આ વખતે હાર્દિકને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો છે, શું ખેડૂતોની વાત કરવી એ કોંગ્રેસના એજન્ટ તરીકેની વાત છે? આપણો દેશ ખૂબ મોટો છે અને બધાને પર્સનલ કોમેન્ટ કરવાની છૂટ હોય છે ત્યારે એમાં ન પડતા, પણ હાર્દિકે જે ખેડૂતનો મુદ્દો ઉઠાવ્યો છે એ ખૂબ સારો છે અને જે અનામતની પણ વાત કરે છે એમાં આર્થિક રીતે નબળા લોકોને, એમાં દરેક સમાજના લોકોને મળે એવી પણ મારી અપીલ છે. હાર્દિક પટેલ રાજકીય આથો બની ગયો એવું લાગી રહ્યું. આપણે વ્યક્તિની વાત ન કરી હાર્દિકની, તો કોઈ પણ નેશનલ ન્યૂઝ બને અથવા તો રાજ્ય ન્યૂઝ બનતું હોય ને ત્યારે લોકોને એવું થતું હોય કે આ રાજકીય હાથો બનતો હોય છે, પણ એ એક પોતપોતાની રીતે જોવાનો વલણ હોય છે. સી કે પટેલ સાહેબ અને અન્ય બીજી સંસ્થાઓ, લગભગ 6 સંસ્થાઓએ 4-5 દિવસ પહેલાં એક મધ્યસ્થી કરવાની હાર્દિકને અપીલ પણ કરેલી, સરકાર સાથે પણ મળેલા, પણ ત્યારે અમારા વડીલોએ ખૂબ મહેનત કરી હતી અને ત્યારે હજી રિઝલ્ટ નથી આવ્યું. બધાને અત્યારે અભિગમ ઈ જ છે કે હાર્દિક વહેલાસર પારણા કરે અને એની તબિયત છે જલ્દીથી સુધરે. મેં આપને હમણાં જ કીધું કે દિનેશભાઈ કુંભાણી અમારા ગઈકાલે હોમ મિનિસ્ટર સાહેબને મળેલા અને તેઓએ કીધું છે કે નરેશભાઈ આવે તો સારી વાત છે અને જો વ્યવસ્થિત પત્તું હોય તો અમે પણ સાથ સહકાર આપશું.
જો કે નરેશભાઈ પટેલનો આ મધ્યસ્થી કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હોય તેમ પારણા કરવાની નરેશભાઈની વિનંતી હાર્દિકે નકારી હતી, જ્યારે રાજ્ય સરકારે પણ નરેશભાઈના આ પ્રયાસો અંગે યોગ્ય પ્રતિભાવ આપ્યો ન હતો, જેથી નરેશભાઈ પટેલની આ મધ્યસ્થી કરવાનો પ્રયાસ પરાણે સાબિત થયો હતો. બપોર બાદ હાર્દિકની તબિયત વધુ લથડતા તેને પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પાસ કન્વીનર હાર્દિક પટેલ સમાજની માંગણીઓને લઈ છેલ્લા 14 દિવસથી આ મરણાંત ઉપવાસ પર ઉતર્યો છે, તેમજ હાર્દિકના આ ઉપવાસના પડઘા સૌરાષ્ટ્રભરમાં પડ્યા છે. ઠેર ઠેર પાટીદારોએ હાર્દિક સમર્થનનું આહવાન કર્યું છે. અનામત તેમજ ખેડૂતોના દેવા માફી સહિત વિવિધ પ્રશ્નોને લઈ છેલ્લા 13 દિવસથી પાસના નેતા હાર્દિક પટેલ દ્વારા અનશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે જામનગરમાં શહેર તેમજ જિલ્લા કોંગ્રેસે પણ તેના સમર્થન આપ્યું હતું અને ભાજપ પર આક્ષેપો કર્યા હતા. આ મુદ્દે સરકાર હાર્દિક સાથે વાટાઘાટો કરી પારણા કરાવે તેવી માંગણી સાથે કોંગી હોદ્દેદારો તેમજ આગેવાનો મહાત્મા ગાંધીના પુતળાને આવેદનપત્ર પાઠવ્યું હતું. દિવસથી જે હાર્દિક પટેલનું જે આંદોલન છે, જે અમરનાથ ઉપવાસ આંદોલન ઉપર હાર્દિકભાઈ પટેલ ઉતર્યા છે ખેડૂતોના પ્રશ્ને. ગુજરાતની અંદર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને ગુજરાતનો ખેડૂત દેવામાં દબાઈ ગયો છે, એટલે દેવામાં માફી મળે અને આ પ્રકારે અનેક પ્રકારના ગરીબોને લક્ષી જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને લઈને જ્યારે કોંગ્રેસ નીકળી છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કોંગ્રેસને અને હાર્દિક પટેલના આંદોલનને દબાવવામાં માગે છે. જ્યાં જરૂર ન હોય ત્યાં 144 લગાવી અને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવે છે, ત્યારે આજે અમે કોંગ્રેસના તમામ મિત્રોએ ગાંધીજીને આવેદનપત્ર આપી અને આ લોકશાહીને બચાવવાનો પ્રયાસ કર્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ પાટીદાર સમાજના 14 ગોરના અગ્રણીઓની સીકે પટેલ સમાજવાડી ખાતે મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં હાર્દિકને સમર્થન આપી આગામી કાર્યક્રમોની રણનીતિ. ભાઈ શ્રી હાર્દિક 25 વર્ષનો યુવાન જ્યારે 13 દિવસથી ઉપવાસ ઉપર બેઠો છે ત્યારે એના ટેકામાં અને એને પૂરેપૂરો સપોર્ટ આપવા માટે ઉમિયા પરિવાર હિંમતનગરના માધ્યમથી સાબરકાંઠા જિલ્લાના અને અરવલ્લી જિલ્લાના બંને જિલ્લાના 14 પાટીદાર સમાજો, એના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, કારોબારી સભ્યો, યુવાનો અને હિંમતનગર ઉમિયા પરિવારના હોદ્દેદારો અને કારોબારી સભ્યો આજે આ ઉમિયા પરિવારમાં મળ્યા છીએ. બહુ સરસ તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે. જ્યારે હાર્દિકના આ મરણાંત ઉપવાસ પર કેશોદની છેલ્લા 12 દિવસથી હાર્દિક પટેલ ખેડૂતની વાતને લઈને જે રીતે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે, ત્યારે આજે 6 તારીખ અને સપ્ટેમ્બરના રોજ ખાનગી શાળાઓ બંધ રાખીને સમર્થન આપેલ હતું અને શાળાઓએ બપોર પછીનું શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું હતું. આજ રોજ કેશોદ બંધ રાખેલ છે, તો તેમાં કેશોદની બધી ખાનગી શાળાઓ બંધ રાખ્યું છે, તો અમે પણ ક્રિષ્ના સાયન્સ સ્કૂલ કેશોદ બધી કેશોદની ક્રિષ્ના સિવાયની બધી સ્કૂલોને સાથ આપી અને અમે પણ બંધ જાહેર કર્યું છે અને આંદોલન જે કંઈ છે અને બંધ જે છે એને પૂરેપૂરો પ્રતિસાદ આપ્યો છે. આજે બપોર પછી અમે અમારું શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું. આજ રોજ બંધનું એલાન હોવાથી કેશોદ શહેરની ઘણી બધી શાળાઓ બપોર પછીના સમયની અંદર બંધ રાખેલી હતી અને જેમની અંદર અમારી સ્કૂલે પણ બપોર પછીનું શૈક્ષણિક કાર્ય બંધ રાખી અને બીજી શાળાઓની સાથે જોઈન્ટ થયેલા હતા. અન્ય ખાનગી શાળાઓ પણ બંધ હોય જેથી કરીને આજે અમે સિગ્મા ગ્રુપ ઓફ સ્કૂલ અને અશોકનાથજી અમે પણ બંધ જાહેર કરેલું હતું અને વિદ્યાર્થીઓની સેફટી પણ ધ્યાને રાખેલી હતી. એના માટે થઈને બધી સ્કૂલોની સાથે સમર્થનની અંદર અમે સ્કૂલ આજે રજા રાખેલી હતી બપોર પછીની પાળીમાં. તથા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના દેવા માફ કરો અને લોકશાહીનું સ્થાપન કરો તેમજ હાર્દિક પટેલના ઉપવાસ અને માંગણીઓના સમર્થનમાં પાટીદારોએ નવા બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી 24 કલાકના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જિલ્લા મથકે ખેડૂતોના દેવા માફી માટે, ખેડૂતોના પાક વીમા માટે, ખેડૂતોને એના ખેત નિપજના પોષણક્ષમ ભાવો મળે એ બાબતો સહિત જિલ્લા મથકોએ ધરણા કરવા અને તદઉપરાંત ગઈકાલે વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીની માર્ગદર્શન હેઠળ અમે સૌ ધારાસભ્યો અને કોંગ્રેસના આગેવાનોએ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર આપીને ગુજરાતનું ગામડું ભાંગતું જાય છે, ખેતી ઘસાતી જાય છે, ખેડૂત લૂંટાતો જાય છે, ત્યારે ખેડૂતનો દીકરો હાર્દિક પટેલ પોતાના જાનની ફેસા અને ફનાગીરી કરવા માટે 14 દિવસના આ મરણાંત ઉપવાસ કરી રહ્યો છે, સર્વ સમાજની વાત કરી રહ્યો છે, ત્યારે ખેડૂતોના દીકરાના જાનની હિફાજત માટે આ બેરી સરકારમાં જે બિનસંવેદના છે એ સંવેદના જાગે અને સંવાદ સાધે અને હાર્દિક પટેલના ઉપવાસના ખેડૂતોના હિતમાં પાલના કરાવે. ઉપલેટા તાલુકાના પાનેલી, કોલકી, લાઠા સહિત ગ્રામ્ય વિસ્તારમાં રામધૂન, પ્રતિક ઉપવાસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભાયાવદર પાનેલી સજ્જડ બંધ રાખીને પાટીદાર 51 યુવાનોએ મુંડન કરાવ્યું હતું, જ્યારે પાનેલ ગામના એક મુસ્લિમ યુવાને મુંડન કરાવી હાર્દિકને સમર્થન આપ્યું હતું. હાર્દિક પટેલ 13મો દિવસથી આજે અનશનને લઈને, તો આ હિટલરશાહી સરકાર કાંઈ દાદ નથી દેતી. બીજા નંબરની અંદર કે કાલે પાનેલી મુકામે કાર્યક્રમ હતો, એમાં 51 ભાઈઓએ મુંડન કરાવ્યું કે જો આ સરકારને ભગવાન સદબુદ્ધિ દે અને આપણો હાર્દિકને પૂરતે પૂરતો આપણો સપોર્ટ મળે કે હાર્દિક તું આગે વડો, હું તમારે સાથે, કારણ કે આપણે બધાને અત્યારે હાર્દિકને પૂરેપૂરો સપોર્ટ દેવો જોઈશે. એ અનશન ઉપર બેઠો છે બીજા નંબરની અંદર કે આપણે ખેડૂતોનું દેવું માપ માટે ને અનામત માટે ને જે અલ્પેશ કથીરિયા જેને ખોટે ખોટા રાજદ્રોહના કેસની અંદર ફિટ કરી દીધેલું છે ને કોલકી મુકામે કાર્યમ ગામો ગામને લઈને આપણે આ પાટીદાર સમાજના બધા નીકળી ગયા છે રોડ ઉપર. તેમજ સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. આ પ્રતિક ધરણા ઉપવાસ 24 કલાક ચાલશે તેવી કોંગ્રેસ સમિતિ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી. આ પ્રતિક ધરણા ઉપવાસ આંદોલનમાં પૂર્વ સાંસદ અને લીમડી બેઠકના ધારાસભ્ય સોમાભાઈ પટેલ સહિતનાઓ જોડાયા હતા. તેમજ બળદરી તાલુકામાં આવેલ ફતેપુર ગામમાં હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો, યુવાનો અને વૃદ્ધોએ બહોળી સંખ્યામાં હાજર રહી હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું અને સ્ત્રીઓએ થાળી વેલણ વગાડી નારાના સૂત્રોચ્ચારથી ભાજપ સરકારને હાર્દિકની માંગ સંતોષવા વિનંતી કરી હતી. સરકાર કહે છે કે આટલા ભાવ કર્યા ને આટલા ભાવ કર્યા, પણ ઈ માઈલું કાઈ સરકારનું છે જ નહીં અને કાઈ પણ વસ્તુ ખેડૂને લાભ મળતો જ નથી ખેડૂને, અને ખાલે ખાલી ખોટી વાતો જ કરે છે કે અમે ડબલ ભાવ કર્યા ને આટલા કર્યા, કાંઈ પણ કર્યું નથી ખેડૂ માટે અને ક્યાંય સબસિડી અમને મળતી નથી અને ખેડૂ દિન પ્રતિદિન પાયમાલ થતો જાય અને અમારા ભાવ કોઈ જાતના મળતા નથી અને ખેડૂ મોટી મોટી વાતો કરે છે, ખાલી સરકાર મોટી મોટી વાતો કરે છે અને અમે આ હાર્દિકના સમર્થન માટે રામધૂન બિહારેલી છે અને જ્યાં લગીન અમને એ મુદ્દાનું સોલ્યુશન નહીં મળે ત્યાં લગીન અમારો સપોર્ટ ચાલુ જ રહેશે. અને લાઠી તાલુકાના અકાળા ખાતે પાટીદાર મહિલાઓ દ્વારા અનેક ગામોમાં સત્યાગ્રહ છાવણીઓ શરૂ કરવા પાટીદાર અગ્રણીઓએ આહવાન કર્યું હતું અને રામધૂન બોલાવવામાં આવી હતી. લોધિકા તાલુકાના પાંબર ઇટાળા ગામે પાટીદાર સમાજના યુવાનો, મહિલાઓ, વડીલોએ જન્માષ્ટમીના તહેવારો મનાવવાને બદલે હાર્દિકની તંદુરસ્તી માટે રામધૂનનું આયોજન કર્યું હતું. હું એજે રાજકોટ જિલ્લા સહ કન્વીનર પાટીદાર અનામત આંદોલન ગુજરાત સમિતિ દ્વારા હાર્દિકભાઈ જે અનશન ઉપર બેઠા છે એમના સમર્થન આપવા માટે અમે સર્વે ગામજનો પાંભરીટાળા ગામ વતી સરપંચ શ્રી અને સભ્યો તથા 2 દિવસથી ઉપવાસ આંદોલનમાં સમર્થન આપવા માટે બધા ભેગા થયેલા છીએ. ઉપવાસ આંદોલન જે ચાલી રહ્યું છે એનું મુખ્ય હેતુ અને ધ્યેય શું છે? ઉપવાસ આંદોલનનો મુખ્ય હેતુ પાટીદાર સમાજ તથા સવર્ણ સમાજને જે અનામતની માંગણી છે એ સરકાર અનામત આપે અને કિસાનોનું દેવું માફ કરે એના માટેનો આ કાર્યક્રમ છેલ્લા 9 દિવસથી ચાલુ છે. જ્યારે કેશોદ તાલુકાના ખેડૂત પુત્ર હિત રક્ષક સમિતિ હેઠળ 5 ગામ ધ્રાબાવડ, ચિત્રી, સાંગરસોલા, નોઝણવાવ તેમજ પ્રાસલી ગામના ખેડૂતોએ મળી પ્રાસલી ગામના આહિર સમાજ ખાતે ઉપસ્થિત રહી હાર્દિક પટેલની માંગણીઓને જન સમર્થન આપી આંદોલનમાં ભાગ લઈ 4 કલાકની રામધૂન બોલાવી હતી. હું કાળાભાઈ આદાભાઈ સોનારા, મારું ગામ સાંગરસોલા. આ 5 ગામમાં સાંગરસોલા, નોંધણવાવ, ચિત્રી, ધાબાવડ અને પ્રાસલી પ્રાંસ ગામની એક જૂથ મિટિંગ મિટિંગમાં અત્યારે ઉપવાસ રૂપે હાર્દિક પટેલ અમદાવાદમાં બેઠા છે.
એના સમર્થમાં અમે બિન પટેલનું ગામ છે અને એનો અમારે અમે પૂરો ટેકો આપીશું. અને ચાર રાજ્યમાં સરકારે ત્યાંની સરકારે દેવા નાબૂદ કર્યા તો ગુજરાતમાં કેમ નહીં, આ મારો સીધો સવાલ છે સરકારને. જ્યારે ઉપલેટામાં પાટીદારોએ ભાયાવદર સજ્જડ બંધ રાખી રામધૂન બોલાવી હતી, તેમજ પાનેલીમાં પાટીદાર વેપારીઓએ બંધ પાળી રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે કોલકીમાં પાટીદાર સમાજ દ્વારા પારા વેલણ વગાડી અને સરકારને ઢંઢોળી હતી. હાર્દિક પટેલના સમર્થનમાં ભાયાવદર શહેરે સજ્જડ બંધ પાળી અને સરકારને ચીમકી આપેલ છે. આજે 23 વર્ષનો નવયુવાન જ્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે 74 દિવસ સુધી સરકાર એની નોંધ ન લીએ અને ગામો ગામ ગુજરાતના શહેરો શહેરને ગામો ગામની અંદર આજે સમાજની અંદર પાટીદાર સમાજના ખેડૂતોમાં આક્રોશ વ્યાપી ગયો છે અને સરકાર હજી ફીફા ખાંડે છે. સરકાર એની રીતે એમ કહે છે કે આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે, તો મારા સરકારશ્રીને એટલું જ કહેવાનું છે કે જેઓ ગામડાની અંદર નજર કરો, એસી ઓફિસમાંથી બહાર નીકળી અને ગામે ગામ આજ ગુજરાતનું સળગી રહ્યું છે હાર્દિક પટેલના સમર્થનમાં. અને આજે ભાયાવદર શહેર અને બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે પાટીદારો દ્વારા મંદિરમાં બહોળી સંખ્યામાં મહિલાઓ તથા પાટીદાર ભાઈઓએ એકઠા થઈને રામધૂનનું આયોજન કર્યું હતું, જેમાં ધારાસભ્યના પત્ની કોકિલાબેન કાકડિયા તથા તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન દિનેશભાઈ કોરાટ હાજર રહ્યા હતા. દેશની વડી અદાલતે LGBTQ સમાજ માટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. LGBTQ કમ્યુનિટીને કલમ 377ના દાયરામાંથી મુક્તિ આપવામાં આવી છે. વડી અદાલતે IPCની ધારા 377ની જોગવાઈઓને આંશિક રીતે રદ કરી બે પુખ્ત વ્યક્તિ વચ્ચેની સંમતિથી બંધાતા સજાતીય સંબંધોને કાયદેસર ગણાવ્યા છે. 158 વર્ષ બાદ ભારતમાં સજાતીય સંબંધોને લીલી ઝંડી મળી છે, જોકે સમાજમાં કેટલું સ્વીકાર્ય રહેશે તે જોવાનું રહ્યું. આ અંગે વધુ વાતચીત કરી રહ્યા છે અમારા સંવાદદાતા માનસી સોઢા. જી માનસી, શું છે વિગતો? જે શીતલ, વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ દ્વારા ગઈકાલે જે એક ઐતિહાસિક ચુકાદો લેવામાં આવ્યો છે, કલમ 377ને રદ બાતલ કરવામાં આવી છે. ખાસ કરીને LGBTQ કમ્યુનિટીના લોકો માટે આ એક ખૂબ જ ઐતિહાસિક ચુકાદો છે. આશરે 158 વર્ષ બાદ આ ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, અને જેમાં 377 અંતર જે ગુનો દાખલ કરવામાં આવતો તેને હવે ગુનારહિત કરવામાં આવ્યા છે. અને જે લોકો એડલ્ટ છે તે પોતાની મરજીથી જો સજાતીય સંબંધો બાંધે તો તેને માટે સુપ્રીમ કોર્ટે મહોર લગાવી દીધી છે. ત્યારે એક તરફ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપી દીધો છે, ત્યારે સમાજમાં જે LGBTQ કમ્યુનિટીના લોકોને ધૃણાનો સામનો કરવો પડે છે, તેમના પરિવારોને સમાજ દ્વારા જે તિરસ્કારનો સામનો કરવો પડે છે, ત્યારે લોકોની માનસિકતા હવે કેટલી બદલાશે તે જોવાનું રહ્યું. ખાસ કરીને આ કમ્યુનિટીના લોકોને ઘણી વખત સમાજ તરફથી ઘણા તિરસ્કાર અને ધૃણાનો સામનો કરવો પડતો હોય છે, અને સુપ્રીમ કોર્ટ દ્વારા આ ચુકાદાથી આંતરરાષ્ટ્રીય લેવલે પણ આ ચુકાદાને સરાહનીય રીતે અપનાવવામાં આવ્યો છે. અને ઇન્ડિયા એટલે કે ભારતનું આ પ્રથમ જે પગલું કહી શકાય કે LGBTQ માટે તે ખૂબ સરાહનીય ગણવામાં આવ્યું છે. ત્યારે હાલ જોવાનું એ રહ્યું કે સમાજ દ્વારા પણ આવા લોકોને કેટલી પ્રોત્સાહન આપવામાં આવે છે, અને લોકોને પોતાના વ્યક્તિત્વ અને પોતે શું છે તે માટે થઈ અને સ્વતંત્રતાની છૂટ જ્યારે સુપ્રીમ કોર્ટે આપી દીધી છે, ત્યારે સમાજ તેને કઈ રીતે સ્વીકારે છે અને તેની માનસિકતા કઈ રીતે બદલે છે તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું. જી, સમગ્ર માહિતી બદલ આભાર માનસી. ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ NSGમાં ભારતનો સમાવેશ કરવા માટે અમેરિકાએ કમર કસી છે. ગઈકાલથી દિલ્હી ખાતે શરૂ થયેલા 2x2 ડાયલોગમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તથા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ મુદ્દે અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયો અને ડિફેન્સ સેક્રેટરી જેમ્સ મેટિસ સાથે મહત્વની ચર્ચા થઈ હતી. આ અંગે વધુ વાતચીત કરી રહ્યા છે અમારા સંવાદદાતા ધીરેન મકવાણા. જે ધીરેન, શું છે સમગ્ર વિગતો? જી શીતલ, ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ એટલે કે NSG એવા સભ્ય સમૂહનો દેશ છે કે જેમાં ન્યુક્લિયર ટેકનોલોજીનો વેપાર કરી શકે છે. હાલ આ ગ્રુપમાં 48 સભ્ય દેશો છે અને તેઓ ન્યુક્લિયર ટેકનોલોજીનો વેપાર કરે છે. ભારત દ્વારા પણ લાંબા સમયથી આ ગ્રુપમાં પ્રવેશવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ દર વખતે ચીન દ્વારા એવો વિરોધ કરવામાં આવે છે અને એવો દાવો કરવામાં આવે છે કે જ્યાં સુધી ભારત ન્યુક્લિયર ટીટી ઉપર હસ્તાક્ષર ન કરે ત્યાં સુધી એનો NSG પણ સમાવેશ ન કરવો જોઈએ, જેથી ભારતના આ પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે.
તાજેતરમાં ભારતના અને અમેરિકાના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રી વચ્ચે 2x2 ડાયલોગ મીટિંગ ચાલી રહી છે, તેમાં આ મુદ્દે ચર્ચા થઈ છે અને અમેરિકાએ ખાતરી આપી છે કે ભારતને એનએસજી ગ્રુપમાં સમાવેશ કરવામાં આવશે. એની પાછળ અમેરિકાનું પણ લાભ છે, કારણ કે જે રીતે અમેરિકા સામે ચાઇના ઊભું થઈ રહ્યું છે અને આર્થિક તાકાત જે રીતે ચાઇનાની વધી રહી છે, તેથી તેનો સામનો કરવા માટે ભારત અમેરિકા ભારતને પ્રમોટ કરવા માગે છે અને એનએસજીમાં સમાવેશ કરવા માગે છે. જોકે એ ભારતની જે ન્યુક્લિયર ટીટીના ભાગરૂપે ભારત મિસાઇલ ટેકનોલોજી ગ્રુપ છે એમાં પણ મેમ્બર થઈ ચૂક્યું છે, પરંતુ એનએસજીમાં સામેલ થવું એ ભારત માટેથી જરૂરી છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર ધીરેન. ગરીબોને ભોજન મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકારે મનરેગા યોજના ગરીબોના બદલે નેતાઓ અને અધિકારીઓ માટે જાણે વરદાન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના એણાજ ગામે ગરીબ લોકો માટે મનરેગા યોજના અંતર્ગત રૂપિયા 75 લાખના કામોને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ આ ગરીબોના જોબ કાર્ડ અન્ય સત્તાધારીઓના નામે થઈ જતા ગ્રામજનોએ તાલુકા પંચાયતના ટીડીઓને સમગ્ર બાબતની જાણ કરી હતી, જેને લઈ ગરીબોના રૂપિયા પચાવી પાડનાર સરપંચ તલાટી સહિત 6 સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેથી રાજકીય આગેવાનોમાં દોડધામ મચી છે. અને એકાઉન્ટ પર પોતાના નથી અને જાહેર થતા ખ્યાલ આવેલો છે કે આના પૈસા ઉપડે છે, અને ઘણા નામ તો એવા છે કે જે જોબ કાર્ડ બોલે છે અને વ્યક્તિઓ મરણ પામેલા છે એના જોબ કાર્ડે હાલમાં બોલે છે અને એના રૂપિયા ઉપડે છે. એટલે એના માટે ખરેખર આ કાર્ય આગળ કરીને જે FIR થઈ એના વિશે કાયદેસર રીતે કાર્યવાહી કરી અને જે જાહેર થાય કૌભાંડ એ મહત્વની વસ્તુ. આ 6 લોકોમાં એક તો ઇણાજ ગામના સરપંચ રમેશભાઈ ઝાલા, ઇણાજ ગામના તલાટી વિજયભાઈ બારડ, એ ઉપરાંત તાલુકા પંચાયત RID શાખાના 4 કર્મચારી, APO, ગ્રામસેવક, એકાઉન્ટ આસિસ્ટન્ટ અને મનરેગા કોઓર્ડિનેટર આમાં સામેલ છે. આ કૌભાંડની રકમ છે એ લગભગ 75,50,000ની આસપાસ છે અને 1/5/2016 લઈ અને 31/3/2018 સુધીની આ તપાસ છે એની અંતર્ગત અમે આવરી લીધેલી છે. આ જે કામો છે એ ગામની અંદર મનરેગામાં કામ માગવાનું હોય છે અને એ અંતર્ગત અમે અર્થવર્ક જમીનને લગતું માટીકામને એ બધું કામ સોંપેલું હતું અને આ અંતર્ગત બોગસ જોબ કાર્ડ ઊભા કરી અને પેમેન્ટ કરાવવામાં આવેલું હતું અને જે લોકોના નામ પર બોગસ જોબ કાર્ડ ઊભા કરેલા એના નામ પર બોગસ ખાતાઓ પણ ખોલવામાં આવેલા. બરાબર, અમારી પ્રાથમિક તપાસમાં લગભગ 173 લોકોની અમે પ્રાથમિક તપાસ કરી કે જે જોબ કાર્ડ બોગસ નીકળેલ છે. આમાંથી 3 વ્યક્તિઓ મૃત્યુ પામેલ છે, એક ખાનગી નોકરી કરે છે અને એક 108માં નોકરી કરે છે. દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા માનવી માટે તેલની કિંમતો ખિસ્સા પર બોજો બની રહી છે. પેટ્રોલના ભાવમાં સતત 12 દિવસથી ભાવ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ રૂપિયા 86.72 પ્રતિ લીટરે પહોંચ્યા તો ડીઝલમાં પણ વધારો થયો હતો, ત્યારે ડોલર સામે રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે, જેને મુદ્દે સોમવારે 10 સપ્ટેમ્બરે કોંગ્રેસે ભારત બંધનું એલાન કર્યું છે. આ અંગે વધુ વાતચીત કરી રહ્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. જિજ્ઞા, શું છે સમગ્ર વિગતો? જે શીતલ, વાત કરવામાં આવે તો અત્યારના પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલો વધારો ક્યાંક ને ક્યાંક લોકો માટે ખૂબ જ નુકસાનકારક છે. ખાસને આપણે મધ્યમ વર્ગની વાત કરીએ તો મધ્યમ વર્ગથી લઈને ટ્રાન્સપોર્ટેશનના બિઝનેસ ધરાવતા લોકોને પણ ક્યાંક ને ક્યાંક આ બાબત ખૂબ જ નુકસાનકારક છે. એમાં પણ હાલ વાત કરવામાં આવે તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલ વધારાને લઈને કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે અને સાથોસાથ એવું આહ્વાન અન્ય વિરોધ પક્ષોને પણ કરવામાં આવ્યું છે કે ભારત બંધમાં તેઓ પણ સાથે જોડાય. સાથોસાથ આગામી લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોતાનો રોટલો શેકવા માટે બેઠા છે, ત્યારે એવા સમયે કોંગ્રેસ દ્વારા જે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારના અનેકવિધ વિચારણાઓ ચાલી રહી છે. ખાસ તો હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન જે આગામી સોમવારના રોજ કરવામાં આવ્યું છે તો તેના બાદ કેવા કેવા પ્રકારના હવે લોકોને ફાયદાઓ થશે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં શું ફેરફારો થશે તે હવે જોવાનું રહ્યું. જી, સમગ્ર માહિતી બદલ આભાર જિજ્ઞા. તરણેતરના મેળાનો શુભારંભ આગામી 12મીથી થનાર છે.
આ મેળો પોતાની આગવી ઓળખ ધરાવે છે અને ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. આ મેળો ભારતના મોટા મેળાઓમાંનો એક છે. અહીંના તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવનાશ્વ સ્નિસંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સૂચનથી યજ્ઞ કર્યો હતો, જેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ મંદાતા હતું, જેઓએ આ તરણેતરનું મંદિર બંધાવેલ હતું. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, મેં શેફ કેકે આ રહા હું આપકે ઘર ડિલિશિયસ રેસિપીઝ લેકર. માસ્ટર શેફ કેકે પ્રેઝન્ટ અબતક ડિલિશિયસ રસથાલ ઓનલી ઓન અબતક ચેનલ પર, તો દેખના ના ભૂલે. રામબાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. રાજકોટમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના નિરાધાર નિસહાય નિસંતાન ગંગા સ્વરૂપ માતાઓના પિતૃઓના મોક્ષાર્થે વિનામૂલ્યે 108 પોતી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન તારીખ 28 ફેબ્રુઆરીથી તારીખ 12 માર્ચ સુધી પ્રસિદ્ધ યાત્રાધામ બનારસ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં સપ્તાહના યજમાન પદે ક્રીના અતુલભાઈ કારિયા પરિવાર બિરાજશે, તેમજ ગંગા સ્વરૂપ માતાઓને અલ્હાબાદમાં કુંભ સ્નાન, અયોધ્યા છપ્પ ચિત્રકૂટની યાત્રા કરાવવામાં આવશે, જે વિશે વધુ માહિતી આપવા ટ્રસ્ટના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ચોથા વર્ષે રાજકોટ શહેરમાં રહેતા નિરાધાર નિસહાય નિસંતાન ગંગા સ્વરૂપ માતાઓને ભારતના નામાંકિત તીર્થસ્થાનોની યાત્રા આ વર્ષે પણ રાખવામાં આવેલ છે. તારીખ 28/2/2019 થી તારીખ 13/3/2019 સુધી બનારસ કાશીમાં 108 પોથી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહની સાથે સાથે આ ગંગા સ્વરૂપ માતાઓને આ વર્ષે અલ્હાબાદ મહાકુંભ સ્નાન પણ કરાવવામાં આવશે. ત્યાંથી અયોધ્યા છપૈયા ચિત્રકૂટની પણ યાત્રા વિનામૂલ્યે એક પણ પૈસો ફી લીધા વગર તેઓને ટ્રેનમાં સ્લીપર ક્લાસમાં લઈ જવામાં આવશે. તેમના માટે બનારસમાં ઉતારા માટે ફર્સ્ટ ક્લાસ જસલોક હોટલ બુક કરવામાં આવી છે. એક રૂમની અંદર ચાર જ માતાઓને રાખવામાં આવશે. સવારે ચા કોફી નાસ્તો, બપોરે કાઠિયાવાડી ભોજન, રાત્રે કાઠિયાવાડી ભોજન આપવામાં આવશે. આ કથાના વ્યાસાસને રાજકોટના કથાકાર શાસ્ત્રી શ્રી રમેશભાઈ જોશી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન પદે ક્રીનાબેન અતુલભાઈ કારિયા પરિવાર બિરાજશે. રાજકોટમાં સ્ત્રી સ્વાભિમાન અભિયાન અંતર્ગત મોટા મવાના યુવા સરપંચ વિજયભાઈ કોરાટના સ્વખર્ચે મહિલાઓના લાભાર્થે સેનેટરી પેડ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, ડીકે સખ્યા સહિત વગેરે મહાનુભાવો તથા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સ્ત્રી સ્વાભિમાન યોજના અંતર્ગત આજે મોટા મવા ગામે સેનેટરી પેડના ઓટોમેટિક મશીનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. મોટા મવાના અમારા સરપંચ વિજયભાઈ દ્વારા આજે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત આ સેનેટરી પેડ મશીનનું આજે મોટા માવાને આંગણે આજે લોકાર્પણ કરવામાં આવ્યું. ખૂબ જ સારી વાત કહેવાય અને આખા રાજ્યમાં મોટા માવા પ્રથમ ગામ છે કે જે આ સેનેટરી પેડના ઓટોમેટિક મશીનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. ગામના વિસ્તારના બહેનોને આનો પૂરેપૂરો લાભ મળશે અને સરપંચ શ્રી વિજયભાઈએ જે દિશામાં પગલું ભર્યું છે અને આખી ગ્રામ પંચાયત ટીમ એને અભિનંદનને પાત્ર છે, કારણ કે પોતાના સ્વખર્ચે આ મશીન મૂકવામાં આવ્યું છે, એટલે સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપ. મારું નામ છે કુમુદિનીબા એમ ઝાલા. હું અહીંયા રાજકોટ ગ્રામ્ય તાલુકામાં સીડીપીઓ તરીકે, એટલે દરેક આંગણવાડી રાજકોટ તાલુકાની અમારી અંડરમાં આવે છે, સીડીપીઓ તરીકે ફરજ બજાવું છું. અમારી નીચે અહીંયા ચાર આંગણવાડી ચાલે છે. આ મનીષાબા ઝાલા અમારા સુપરવાઇઝર છે. આજરોજ આ આંગણવાડી નંબર 22માં સ્વાભિમાન યોજના અંતર્ગત
મશીન મૂકવામાં આવ્યું, જેનાથી કિશોરીઓને સેનેટરી નેપકિન 1 રૂપિયામાં મળી શકશે, જે સ્વચ્છતાનું અત્યારે અભિયાન ચાલી રહ્યું છે એની માટે બહુ સારી યોજના છે. ગરીબ કન્યાઓને પણ 1 રૂપિયામાં મળી શકશે, એટલે બહારના ખરાબ નેપકિનનો ઉપયોગ કરે તો એને હેલ્થ માટે બહુ નુકસાનકારક છે. એ માટે આજે જયેશભાઈ રાદડિયા તથા વિજયભાઈ કોરાટના સહયોગથી ખૂબ સારી કામગીરી કરેલ છે. હું વિજયભાઈ કોરાટ, મોટા મોવા ગ્રામ પંચાયત સરપંચ. અહીં આજરોજ મેં વડાપ્રધાનશ્રીની જાહેરાત અને એનાથી પ્રેરાઈને મોટા મોવા ખાતે અને ગુજરાતમાં પેલું ગામ એવું છે જ્યાં વેડિંગ મશીન મૂકવામાં આવેલ છે સેનેટરી પેડના, અને આ 3 જગ્યાએ મેં વેડિંગ મશીન મોટા મોવામાં અને એ પણ મારા પોતાના ખર્ચે કોઈપણ જાતની સરકારી ગ્રાન્ટ વગર મૂકવામાં આવેલ છે, જેનું અનાવરણ આજે માનનીય આપણા કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયા કરવાના છે. અને આ મશીન આંગણવાડીમાં જ્યાં બે આંગણવાડી છે અને એક આરોગ્ય કેન્દ્ર છે જે અમારે અતિ 50 વિસ્તારમાં આવે છે, ત્યાં પણ ગરીબમાં ગરીબ લોકોને લાભ મળે એ હેતુથી આ વેડિંગ મશીન મૂકવામાં આવેલ છે અને મહિલાઓ આનો ઉપયોગ કરે એવા હેતુ માટે થઈને અને સારા કાર્ય માટે ગામ લોકોની સુવિધા માટે આ વેડિંગ મશીન મારા ખર્ચે મેં મુકાવેલ છે. જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે રાજકોટના દેરાસરોમાં સમાજના લોકો દ્વારા ભગવાનના આંગીના શણગાર કરવામાં આવ્યા હતા. આ સાથે દેરાસરોને પણ રોશનીથી શણગારવામાં આવ્યા હતા. આ આંગી દર્શનનો બહોળી સંખ્યામાં જૈનેતરોએ લાભ લીધો હતો, જ્યારે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે ધરમપુરથી પધારેલા રાજુજી દ્વારા જૈન સમાજના ભક્તોને ભક્તિ સ્વાધ્યાયનો જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. સમયજ્ઞ દર્શન વિષય પર ઊંડાણપૂર્વક જ્ઞાન આપવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં જૈનેતરોએ લાભ લીધો હતો. અહીંથી બધા આપણે બધા તેનું સંચાલન કર્યા છે. આ શાસનનો એક મોટામાં મોટો અમારું પર્વ છે, મોટામાં મોટો ઉત્સવ છે, અને આ ઉત્સવમાં અમે દરરોજ 8 દિવસ સુધી દરરોજની સવારનું પ્રતિક્રમણથી શરૂ કરીએ અને ગુરુ મહારાજનું વ્યાખ્યાન સાથે સાથે રાત્રિ ભાવના અને બપોરના દેવવંદન અને રાત્રિનું પણ સાંજનું પ્રતિક્રમણ એ બધી જ પ્રવૃત્તિ 8 દિવસ સુધી સતત ચાલુ રહે છે. અને મહાવીર જન્મ વાંચન વચ્ચે આવે છે, જેમાં મહાવીર સ્વામીનો જન્મ થાય છે એ વાંચનમાં આવે છે. એ મહાવીર સ્વામીના જન્મ વાંચનમાં ખૂબ જ ઉત્સાહથી જૈન શાસનનો એક એક સેવક, એક એક વ્યક્તિ ભાગ લે છે અને તેઓ ખૂબ જ ઉત્સાહથી તેની વધામણા કરે છે. વચ્ચે આ પર્યુષણ પર્વની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક અમે કરી રહ્યા છીએ અને છેલ્લે સંવત્સરીનો પર્વ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવી કરીને એકબીજા સાથે ક્ષમા માગીને, ક્ષમા આપીને અને બધા જ હળવા થઈ જાય છે. એ અમારો મોટામાં મોટો આ સદગુણ કયો કે ગુણ કયો એ જૈન શાસનનો એક અદ્ભુત છે. આ ચમત્કાર કયો તો ચમત્કાર, પરંતુ ક્ષમા આપીને, ક્ષમા માગીને કે વેર ઝેર બધું જ ભૂલી જવાય છે અને એ અને બધા ભાઈચારાથી એકસાથે સ્વામી વાત્સલ્યને યોજીને, સાદરી ભક્તિ યોજીને બધાની વાત્સલ્યતામાં વધારો કરીએ છીએ. શરૂઆત સમ્યક દર્શનથી થાય છે. મોક્ષ મહેલની પ્રથમ સીડી, પ્રથમ પગથિયું શું છે? સમ્યક દર્શન. સમ્યક એટલે સાચું અને દર્શન એટલે શ્રદ્ધા. સમ્યક દર્શનના બીજા ઘણા નામથી પણ કહેવાય છે, સમકિત કહેવાય છે, સમ્યક્તો કહેવાય છે, એટલે કન્ફ્યુઝ નહીં થઈ જવું. સમ્યક દર્શન બીજે બીજા રૂપે કહેવામાં આવે છે. તો શાસ્ત્રની અંદર એવો અદ્ભુત મહિમા ગાયો છે, સમ્યક દ્રષ્ટિ જીવનો. તો કે સમ્યક દ્રષ્ટિ બળદ. બળદ એક એવું પ્રાણી છે ને કે એ કોઈને બોધ ના આપી શકે, એ બીજાનું કાંઈ હિત કે કલ્યાણ ન કરી શકે, એટલે એનું દ્રષ્ટાંત દીધું કે સમ્યક દ્રષ્ટિ કોણ છે? બળદ. પણ સમ્યક દ્રષ્ટિ છે. દામનગર શહેરમાં સમસ્ત રાવણ જોગી સમાજ ઉત્સવ સમિતિ દ્વારા સંત રતનદાસ બાપુ તિથિ મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં 64 જોગણીના દર્શન કરાવતી રાવણ સમાજની બાળાઓ રાસ, ગરબા, ડાક, ડમરૂ અને દેવી શક્તિની વેશભૂષા સાથે ભારે આકર્ષણ જમાવ્યું હતું. બાપા
બાપાના 185મા જન્મોત્સવ પ્રસંગે જલારામ બાપાના મંદિર ખાતે હિંમતભાઈ ખીમજીભાઈ ગઢિયાના પરિવાર અને જલારામ મંદિરના પૂજ્ય રામુદાદા દ્વારા હરિરામ બાપાનું પૂજન અર્ચન કરી આરતી તેમજ રઘુવંશી સમાજના સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજે પ્રસાદનો લાવો લીધો હતો. આજનો મંગલમય પ્રસંગ પૂજ્યપાદ હરિરામ બાપાની 85મી જન્મ જયંતિ જલારામ સત્સંગ મંડળ દ્વારા આયોજિત કરવામાં આવે તેના મુખ્ય મનોરથી હિંમતભાઈ કિંમતીભાઈ ગઢિયા તથા મુક્તાબેન હિંમતભાઈ ગઢિયા એ આ અંગે પૂજા અને તમામ જમણવાર સહિતની ક્રિયા સ્વીકારે અને એમની મેં રૂપનાથભાઈ કિંમતીભાઈ ગઢિયાએ મેં જવાબદારી સ્વીકારી અને અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. વડોદરામાં આગામી 30 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવનાર અશ્વમેઘ યજ્ઞ માટેની શક્તિ કળશ યાત્રા સેલવાસ ખાતે શરૂ કરવામાં આવી હતી. આ માટે ગાયત્રી મંદિરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ આ યજ્ઞ વિશેની માહિતી આપી હતી. શક્તિ કળશ કી યાત્રા પ્રારંભ હો રહી હૈ સેલવાસ સે. ઇસકા ઉદ્દેશ હૈ રજત જયંતી મહોત્સવ કા આયોજન વડોદરામાં હોને કે લિયે જા રહા હૈ. इसके लिए पूरे गुजरात प्रांत में ये शक्ति कलश का परिक्रमण होगा. उद्देश्य है आत्मनिर्माण से राष्ट्र निर्माण, पूरे राष्ट्र को जगाना है, पूरे राष्ट्र में भावनाशील नैष्ठिक हमारे नागरिक का जागरण कैसे हो, वह राष्ट्रभक्त कैसे बने, कर्तव्य प्रायण कैसे बने और सारे की सारी शक्ति को राष्ट्र निर्माण में नियोजित किया जाए, इस उद्देश्य के लिए इस तीर्थ यात्रा का प्रारंभ हुआ. ये शक्ति कलश यात्रा पूरे गुजरात में सबको संदेश देंगे, सबको निमंत्रण देंगे और इस कार्यक्रम का उद्देश्य और महत्व समझाएंगे. વડિયામાં સ્મશાન ખાતે શ્રાવણ માસની 11 નિમિત્તે શિવ મંદિરે ભવ્ય ધૂનનું આયોજન સરપંચ રમાબહેન ઢોલરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ધૂનમાં વૃદ્ધો સહિતની બહેનોએ શિવ મંદિરે દર્શન કરી ભગવાન શિવની આરાધના કરી હતી, તેમજ ધૂન દરમિયાન એકત્રિત થયેલ ફાળાને વડિયા સ્મશાન સમિતિને દાનમાં આપવામાં આવેલ હતા. બગસરામાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા 3 દિવસ માટે હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ દર્શન ડોક્ટર સંજયભાઈ પાગડાળ દ્વારા દર્શન ખુલ્લા મુકાયા હતા. બગસરા સેવા કેન્દ્ર તરફથી અહીંયા અમે લોકો હિંડોળા દર્શન રાખેલા હતા, જેમાં ડોક્ટર માતુલ્ય હોસ્પિટલના ડોક્ટર સંજયભાઈ પણ આવેલા. એમણે પણ આ હિંડોળાના એના દ્વારા હિંડોળાના ખુલ્લા દર્શન કરવામાં આવ્યા હતા અને અનેક આત્માએ આસપાસ લોકોએ લાભ લીધો અને ખૂબ સરસ સારું ધાર્મિક વાતાવરણ ઊભું થયેલું અને આશ્રમમાં અન્ય આત્માઓ લગભગ 500-1000 આત્માઓ અહીંયા લાભ લીધેલ. ઓખા બેટ શંખો દ્વાર કૃષ્ણનું નિવાસ સ્થાન ગણાય છે. કૃષ્ણ પોતાની પટરાણી સાથે વધુ સમય આ પવિત્ર ટાપુ પર રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ભક્તજનો બાળ સ્વરૂપ કાનાના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ માટે ભક્તજનોના ટ્રાફિકને કંટ્રોલ કરવા દેવભૂમિ દ્વારકાના SP રોહન આનંદના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તથા યાત્રિકો અને પ્રવાસીઓને ઓખા શહેરના પ્રમુખ મોહનભાઈ બારાઈ તથા તેમની ટીમે જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી. ખેડૂતોના દેવા માફી, ખેત ઉપજના પૂરા ભાવ આપવા સહિતના 14 મુદ્દાઓ પર પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં 24 કલાકના ઉપવાસ આંદોલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત ચોકમાં 24 કલાકના ઉપવાસ આંદોલન યોજવામાં આવ્યા હતા. અમદાવાદના ધારાસભ્ય હિંમતસિંહ પટેલની આગેવાનીમાં યોજાયેલા આ ઉપવાસમાં વાંકાનેરના ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદા, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન ખાટરિયા, શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ વોરા સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો જોડાયા હતા. ખાસ કરીને ગુજરાતમાં જે ખેડૂતોનો પ્રશ્ન છે, ખેડૂતો માટે જે આજે વરસાદની ક્યાંક અછત થઈ છે, ક્યાંક ભારે વરસાદ પડ્યો છે, અતિવૃષ્ટિ થઈ છે, ખેડૂત બહુ મુશ્કેલીમાં છે. ક્યાંક એનો પાક નિષ્ફળ ગયો છે, ક્યાંક પાક બળી ગયો છે પાણી વગર, વીજળી નથી, ખાતર નથી, બિયારણની મુશ્કેલી છે, ત્યારે ખેડૂત આર્થિક સંકટમાં મુકાયો છે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર ખેડૂતોના હક અધિકારો માટે, યુવાનોના રોજગાર માટે જ્યારે હાર્દિકભાઈ પણ અપવાસ ઉપર બેઠા છે, 14 દિવસ થઈ ગયા છે, લોકોનો પ્રશ્ન છે,
ખેડૂત વિકટ પરિસ્થિતિમાં છે તો સરકારે સંવેદનશીલ બનીને અહંકાર રાખ્યા વગર વાત કરવી જોઈએ, એમને ન્યાય આપવો જોઈએ અને એમની વાત સાંભળવી જોઈએ, લોકોના હકમાં નિર્ણય કરવો જોઈએ. ઓખા લહેરી માતા મંદિરની સામે રહેતા રાધેલાલ દેવ મુરારીના ઘરમાં અચાનક આગ લાગતા ઘરમાં રહેલ ટીવી, પંખા, લોખંડના કબાટ તથા લાઇટ મીટર બળીને ખાક થયા હતા. ઘર માલિક સહપરિવાર સાથે બહાર ગામ ગયેલ હોવાથી મોટી જાનહાની ટળી હતી. ત્યારે પડોશીઓએ ઓખા નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી. જામનગરમાં SSBના ટ્રેનિંગ સેન્ટરમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને જવાનોની દીક્ષાંત પરેડ યોજાઈ હતી. જુસા અને ખમીર સબર ફાઇનલ પરેડ પૂર્વે દમદાર રિહર્સલ પણ યોજાયું હતું. આ તકે સલામી, જનરલ સેલ્યુટ, રાષ્ટ્રધ્વજ અને મિશન ટ્રોલી પ્રસ્થાન પરેડ દ્વારા માર્ચ પોસ્ટ, પુરસ્કાર વિતરણ, અધ્યક્ષને સ્મૃતિ ચિહ્ન અર્પણ સહિતના કાર્યક્રમો જામનગરમાં કાર્યરત સશસ્ત્ર સીમા બલ SSBનું ગૌરવ પદ અને રોમાંચક રિહર્સલ પણ પાસિંગ પરેડ પૂર્વે યોજાયું હતું. આ અંગે કમાન્ડિંગ ઓફિસર જેકે ગુપ્તાએ SSBની મહત્વની વિગતો આપી હતી. જામનગર મેં જો હમારા સશસ્ત્ર સીમા બલ કા જો કેમ્પ હૈ, યહાં પર કુછ નયે બિલ્ડિંગ કા ઉદઘાટન ભી થા ઓર સાથ મેં હમારે જો નયે રિક્રૂટમેન્ટ હુઆ હૈ ઉનકા 44 સપ્તાહ જો પ્રશિક્ષણ ચલા હૈ, इनका दीक्षांत समारोह का कार्यक्रम में मैं यहाँ आया हूँ. सशस्त्र सीमा बल देश की सभी जगह पर जहाँ पे देश की सेवा सुरक्षा करनी हो, काम करने वाली एक मजबूत अच्छा सुरक्षा बल है और काफ़ी ताकत से इन्होंने देश की सीमा की सुरक्षा की है, जहाँ भूटान है या नेपाल बॉर्डर है, साथ में ही नक्सल एरिया में भी इन्होंने काफ़ी काम किया है. सभी क्षेत्र में काम करने वाले बल को हम यहाँ पर आज शुभकामना देने के लिए पहुँचे हैं. यहाँ पर जो अभी यहाँ पे 4 बिल्डिंग का आज उद्घाटन हुआ है, यहाँ के जितने में हमारे कैंप में रहने वाले अधिकारी हैं, जवान हैं, जो यहाँ के बटालियन हैं, इनकी सुविधाएं और भी बढ़ाने की सरकार की मंशा है और प्रधानमंत्री जी ने या गृह मंत्रालय से गृह मंत्री जी ने. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ખેંચાયેલા અને અપૂરતા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તથા ખેતરોમાં ઊભા પાકને બચાવી લેવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે વિસ્તારોમાં નર્મદાના પાણીની સિંચાઈ માટે જરૂરિયાત ઊભી થઈ છે તે વિસ્તારોમાં નર્મદાનું પાણી નર્મદા નહેરમાં છોડવાનો અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. તેમજ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રની નર્મદા નહેરોના કમાન્ડ વિસ્તારમાં આવતા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત અમદાવાદ જિલ્લામાં ફતેવાડી અને ખારીકટ કેનાલમાં નર્મદાનું પાણી સિંચાઈના હેતુ માટે છોડવામાં આવશે તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. જે વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી. જે મારુત, શું છે સમગ્ર વિગતો? જી શીતલ, વાત કરવામાં આવે તો અત્યારના જે વરસાદ પાછો ખેંચાયો છે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો જે છે તેમાં હાલ વરસાદી જે પાણી છે તે હજી આવ્યું નથી, તેને લઈને જે ઊભા થયેલા જે પાકો છે તેને ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે. તે મુદ્દાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ જે તમામ ઊભા થયેલા જે પાક છે જેમાં ડાંગર પણ આવી જાય છે તેને એનું નુકસાન ન થાય તે માટે જે નર્મદા સિંચાઈનું જે પાણી છે તે ઉપયોગ લેવામાં આવશે. અને ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નીતિનભાઈ પટેલ દ્વારા આજે અને પરબતભાઈ પટેલ દ્વારા પણ આ જાહેરાત કરવામાં આવી છે કે અત્યાર સુધીમાં જે 7000 ક્યુઝેક લીટર પાણીનો ઉપયોગ ત્યાંના થવા જઈ રહ્યો છે નર્મદાના પાણી લઈને, અને આગળ પણ જો જરૂર પડશે તો ચોક્કસપણે નર્મદાનું નીર ઉપયોગમાં લેવામાં આવશે. કારણ કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખેડૂતલક્ષી નિર્ણય લેવા છે. ક્યાંક ને ક્યાંક વાત પણ સામે આવી રહી છે કે 2019ની જે લોકસભાની ચૂંટણી છે તો તે નજીક આવી રહી છે અને ખેડૂતને કઈ રીતે રીઝવવા અને જે રીતે તેના વરસાદનું જે પાણી જે ગંભીર મુદ્દો બન્યો છે ખેડૂતોમાં તેને તેનો નિકાલ કરવા માટે એક આ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય. જી, સમગ્ર માહિતી બદલ આભાર મારુત. સૌરાષ્ટ્રનો સહારો ગણાતી સિવિલ હોસ્પિટલમાં બિનવારસી દર્દીઓનો કંઈ સારવાર કરવામાં આવતી નથી, જ્યારે સેવાભાવી લોકો દ્વારા આ દર્દીઓને વિવિધ સારવાર આપવામાં આવે છે. તેમજ ઘણી વખત એવા બનાવો બને કે સારવાર બાદ દર્દીઓને ફરી બહાર કાઢી મૂકવામાં આવે છે, ત્યારે આવા બનાવ ન બને તે માટે સામાજિક કાર્યકરો પ્રવીણભાઈ લાખાણી, મહેશભાઈ મહિયારી સહિતનાઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.
જી, મારું નામ મહેશભાઈ ભૂપતભાઈ મહેપાલ છે. હું મૂળ રાજકોટનો જ રહેવાસી છું અને આ બનાવને આમ તો 6-7 દિવસ વીતી ચૂક્યા છે, પણ જે બિનવારસુ દર્દીઓ હોય છે હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી મળી આવેલ એને અમે એડમિટ કર્યા. એડમિટ કર્યા બાદ એમને જ કોઈ પણ એમને સારવાર દીધા વગર જ બહાર ફરીવાર ધકેલવામાં આવે છે અને 27 તારીખે દાખલ કર્યા બાદ ફરીવાર 2 તારીખના અમારી નજરે ચડેલ તે દર્દી અને ફરીવાર અમે એડમિટ કર્યા. બંને વાર જ્યારે એડમિટ કર્યા ત્યારે પોલીસ નોંધ સ્થાનિક પોલીસ ચોકીએ કરાવેલી અને બીજી વાર આવી રીતના પહેલી વાર જેમને એમને કાઢી નાખવામાં આવ્યા તો કાઢી નાખ્યા બાદ અમે પોલીસ તંત્રને જાણ કરી અને પોલીસ જે કાંઈ સિવિલ અંડરમાં આવતી હોય ભાવનગર પોલીસ સ્ટેશન ત્યાં પણ અમે FIR ફરાવવાની માગણી કરેલી, પણ સ્થાનિક પોલીસ સ્ટેશને અને જે ભાવનગર પોલીસ સ્ટેશને અમારી FIR નોંધવામાં ન આવી. ત્યારબાદ અમે સાદી અરજી દ્વારા સોગંદનામું કરી અને ખરી હકીકત સાચી હોય ઝીણવટભરી તપાસ કરવામાં આવે અને આમાં જે કોઈ પણ વિરુદ્ધ ગુનો બનતો હોય જે કાંઈ તેમને સચોટપણે જે કાંઈ સજા બનતી હોય થાય એવી અમારી માગણી છે અને ફરીવાર આવી કોઈ બનાવ ન બને તે બાબત તંત્રએ સચેત રહેવું જોઈએ અને તંત્ર જે હાલ કામગીરી વિકાસની વાત કરે છે તો હાલ જે જરૂરિયાત છે લોકોને દવાખાના પેટેની અને જે દર્દીઓને આવી રીતના બહાર ધકેલવામાં આવે છે તો આમાં જરૂર ઝીણવટભરી તપાસ થવી જોઈએ. આ બાબતની અમે અરજીઓ કમિશનરશ્રીને આપેલી છે, સ્થાનિક પોલીસ ચોકીઓ પણ આપેલી છે અને અમારી માગણી એવી જ છે કે આગળ જતાં કદાચ આ વિષય ઉપર આગળ જવું પડશે તો પણ અમે જાશું અને તપાસ કરવામાં આવે ખાસ એવી જ અમારી માગણીઓ છે. સર્વ ધર્મને સાથે રાખી સામાજિક કાર્ય કરતી રાજકોટ સિટી ક્લબના નવા હોદ્દેદારોની તાજેતરમાં જ નિમણૂક થયેલ છે. આ સિટી ક્લબે 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, જે માટેની માહિતી આપવા પ્રેસિડેન્ટ જીમી અડવાણી, પ્રોજેક્ટ ચેરમેન હસમુખ બાંબણિયા સહિતનાઓએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. નમસ્કાર, હું જીમી અડવાણી. આજે અબતકના આંગણે અમારી આખી ટીમ જે છે છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે. રાજકોટ સિટી ક્લબ, રાજકોટ સિટી ક્લબની વિશેષતા એ છે કે શહેરના તમામ ધર્મના લોકો, તમામ સંપ્રદાયના લોકો અને તમામ વડાઓને સાથે રાખી અને પારિવારિક વાતાવરણમાં ક્લબનું નિર્માણ કર્યું છે. આ ક્લબમાં રહેલા તમામ લોકો પોતાના પરિવાર સાથે ભાગ લે છે અને લોકોમાં વ્યક્તિગત વિકાસ થાય, સાથે સાથે અવેરનેસ આવે, સમાજમાં એક નવી રાહ ચિંધાય એવા ઉદ્દેશથી અમે અમારી ટીમ સાથે કાર્યરત છીએ અને નવી ટીમ આજે અહીં મુલાકાત આવી છે. આગામી સમયમાં અમે વધુ સારા કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છીએ. આભાર. રાજકોટ શહેર અને સાયબર સેલ પોલીસ મથક દ્વારા સાયબર સેલ ખાતે આવેલી મોબાઈલ ગુમ અથવા ચોરીની અરજીના નિકાલ અને ખોવાયેલા ફોનોને પરત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રી સહિતના અનેક અધિકારીઓના વરદ હસ્તે મોબાઈલ એનાયત કરવામાં આવ્યા હતા. જે એક નવી સારી સાયબર સેલ ઊભી કરી છે, આ સાયબર સેલ મારફત છેલ્લા ઘણા વખત છે જે માણસોના મોબાઈલ પડી જવાતા યા ખોવાઈ જતા હતા એ લોકોના મોબાઈલ સર્વિસ ઓપરેટર સાથે સારા સંકલન કરીને સમયસર આ મોબાઈલની લોકેશન મેળવીને જે પ્રમાણે આ વર્ષમાં 1349 જેવા મોબાઈલ પરત મેળવીને સારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને માણસોને જે પ્રમાણે સંતોષ પહોંચાડ્યા છે એ ઘણી સરાહનીય વસ્તુ છે. આમાં જ્યારથી એ સાયબર સેલ ઊભી થઈ છે ત્યારથી અત્યાર સુધી આશરે 4000 જેવા મોબાઈલ પરત કરવામાં આવેલા છે, જેની કિંમત 4 કરોડ કરતાં પણ વધારે ગણાય. અને સાથ આજે પ્રસંગમાં અમે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સના જે અમારા નોડલ અધિકારી છે, ખાસ કરીને મુખ્ય જે અમારી પાસે આવેલા છે વોડાફોન, જીઓ, આઈડિયાના જે નોડલ અધિકારી આવેલા છે, બીજા આવી શક્યા નથી, એ બધાને પણ અમે બહુમાન કરીએ છીએ. કેમકે આ લોકોને સાથ સહકારના લીધે ભલે નિયમ પ્રમાણે એ લોકોનો ફરજ છે, પણ ફરજ સાથે સાથ સહકારમાં જે સારા સંકલન સાથે કામગીરી કરી છે ઘણી સરાહનીય છે. જામનગરમાં ખંભાળિયા ગેટ ચોકીથી 100 મીટર જેટલા અંતરે ડોક્ટર KN બક્ષીના બંગલામાં કોઈ અજાણ્યા ઈસમોએ બંગલામાં ઘૂસી જઈને બંગલામાં રહેલી કારની લૂંટ કરી વૃદ્ધ ચોકીદારને ગળા ટૂંકો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ લૂંટ વિથ મર્ડરની ઘટનાની ગંભીરતાને લઈને જિલ્લા પોલીસ વડા, DYSP, LCB, PSI સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ પોલીસ તંત્રે હાથ ધરી હતી. અહીંયા ખંભાળિયા નાકા પાસે એક ડૉક્ટર નીલાબેન મકાન આવેલા છે, એમાં વંડો આવેલો છે. એ વંડાની અંદર એક ત્રિભુવનભાઈ નામ જે મિસ્ત્રી છે એમનું ખૂન થયેલાનું હકીકત અમને મળેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અને આ જેનું ડેલું આવેલું છે નીલાબેન, એ 2 દિવસથી બોમ્બે એમના સંબંધીને ત્યાં ગયા છે. આ બનાવ બન્યો હશે
પણ સવારમાં અમને જ્યારે સફાઈ કામદાર જે ભાઈ આવ્યા એમને કીધું એટલે અત્યારે તરત જ અમે સ્થળ ઉપર તપાસ કરવા માટે ગયેલા હતા અને હકીકત સાચી માલુમ પડતા અમે ગુના રજીસ્ટર કરવાની તેમજ બીજી ઇન્વેસ્ટિગેશનની તપાસ ચાલુ છે. અત્યારે હાલમાં પ્રથમ દર્શનીય રીતે તો તીક્ષ્ણ હથિયારનો કોઈ એવું લાગતું નથી, પણ ગળું દબાવવાની કે દોરી વગેરેથી મારેલાનું લગાવે છે, પણ અત્યારે જ્યારે પોસ્ટમોર્ટમ થશે ત્યારે વધારે વિગત આવશે. રિલાયન્સ જીઓ ગીગા ફાઈબર પ્રથમ તબક્કામાં 900 શહેરોમાં ઇન્ટરનેટ બ્રોડબેન્ડની આધુનિક અને ઝડપી સુવિધા ઉપલબ્ધ કરાવવા કમર કસી રહ્યું છે. મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓએ જાહેર કર્યું હતું કે જીઓ ગીગા ફાઈબરના લાઈવ રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે. જીઓની આ સર્વિસ ફાઈબર ટુ ધ હોમની રહેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 41મી વાર્ષિક મિટિંગમાં જીઓ બ્રોડબેન્ડ સર્વિસની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આ અંગે વધુ વાતચીત કરી રહ્યા છે અમારા સંવાદદાતા ખુશી ભટ્ટી. જે ખુશી જી શીતલ, વાત ક્રમાં તો રિલાયન્સ જીઓ ગીગા ફાઈબર પ્રથમ તબક્કામાં 900 શહેરોમાં ઇન્ટરનેટ બ્રોડબેન્ડની આધુનિક અને ઝડપી સુવિધા ઉપલબ્ધ કરાવવા કમર કસી રહી છે. મુકેશ અંબાણીની રિલાયન્સ જીઓએ જાહેર કર્યું હતું કે જીઓ ગીગા ફાઈબરના લાઈવ રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે. જીઓના સર્વિસ ફાઈબર ટુ હોમની રહેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 41મી વાર્ષિક મિટિંગમાં જીઓ બ્રોડબેન્ડ સર્વિસની જાહેરાત કરવામાં આવી હતી. વધુમાં જો વાત કરવામાં તો રિલાયન્સ જીઓને ગીગા ફાઈબરની જાણવા જેવી 15 વાતોની આપણે વાત કરીએ તો તેમાં એક GBPSની સ્પીડ, વોઇસ નેવિગેશન, 4K વિડીયો ક્વોલિટી અને અદ્યતન ટેકનોલોજી સાથે જીઓ કેબલ ધૂમ મચાવશે. વધુમાં જો કહીએ તો રિલાયન્સ 1100 શહેરોમાં ફિક્સ લાઇન બ્રોડબેન્ડ સર્વિસ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્ય ધરાવે છે. હાલ કંપનીએ 900 શહેરોમાં જીઓ ફાઈબરનું આગમન કરવાની તૈયારીમાં લાગી ચૂકી છે. જો કે રિલાયન્સ જીઓ બ્રોડબેન્ડ આવતા લોકલ કેબલ ઓપરેટરોએ મૂંઝાયા છે. રિલાયન્સ જીઓ ફ્રી ઇન્ટરનેટ સર્વિસ આપી રહી અત્યારે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહ્યું છે, તેવી રીતે જીઓ ગીગા ફાઈબર પણ કેબલ ઇન્ડસ્ટ્રીઝમાં ધૂમ મચાવશે. જો આપણે વાત કરીએ તો જીઓ ગીગા ફાઈબર દિવાળી સુધીમાં લોન્ચ થાય તેવી શક્યતા છે, પરંતુ હજુ કોઈ કંપનીઓ કોઈ પણ ઔપચારિક જાહેરાત કરી નથી. જી પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે 300 જેટલા તલાટી કમ મંત્રી દ્વારા પગાર ધોરણમાં અન્યાય સહિતના 5 જેટલા પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે જિલ્લા તલાટી કમ મંત્રી મંડળની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો પડતર પ્રશ્નોનો નિકાલ માટે ઉગ્ર રજૂઆત કરી હતી, તેમજ આ પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો તારીખ 10 સપ્ટેમ્બરના રોજ તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરી ઉગ્ર વિરોધ નોંધાવશે તેવી ચીમકીઓ ઉચ્ચારી હતી. તમામ તલાટી મિત્રો, આશરે 300 તલાટી મિત્રો અહીંયા જિલ્લા કલેક્ટર કચેરીમાં ઉપસ્થિત થયા છે અને અમે સાહેબને અમારા 6 પડતર પ્રશ્નો છે એના નિકાલ માટે જિલ્લા કલેક્ટર સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર માટે આપવા આવ્યા છીએ. અને જો અમારી આ માંગણી સરકારશ્રી ધ્યાને નહીં લે અને એનો યોગ્ય સમયમાં નિકાલ નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોડી રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ જેતપુર રોડ નેશનલ હાઈવે પાસે આવેલા ટેલમી પાપડ નામના કારખાનામાં તાળા તોડીને આતંક મચાવ્યો હતો અને તસ્કરો રોકડ રકમ તથા મોબાઈલ તથા પાપડું પેકેટની ચોરી કરી નાસી છૂટ્યા હતા, જેથી કારખાનાના માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ફરિયાદના આધારે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ દોંગા નેમી, અહીંયા પાપડનું કારખાનું ચલાવું છું. જેતપુર રોડ ઉપર અતુલ મિલની સામે એમએન ફૂડ્સ ટેલમી પાપડના નામથી રાતના 2-4 વાગ્યાના અરસામાં કોઈ તસ્કરો આવ્યા હતા, મારો કારખાનાનું શટર તોડીને થોડીક રકમ, રોકડ રકમ, થોડાક પાપડ અને મારા 2 મોબાઈલ અહીંયા હું ભૂલી ગયો હતો એ ચોરી થઈ ગયેલ છે. તો પોલીસ ફરિયાદ મેં કરેલી છે. આજે સવારે પોલીસ ફરિયાદ કરીને બધું પોલીસવાળા આવીને પંચનામું કરી ગયેલ. સેલવાસમાં આદિવાસી ભવનમાં નવશક્તિ મહિલા સંગઠન દ્વારા ભજન કીર્તનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ શિવજીના ભજનો ગાયા હતા. આ કાર્યક્રમમાં વાપીના પ્રખ્યાત ગાયિકા ભાવનાબેન જોશીએ ભજનો રજૂ કરી ભક્તિમય માહોલ સર્જ્યો હતો. આ તકે સંગઠનની મહિલાઓ સહિતના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ ઇસ ભજન એ ભજન કા પ્રોગ્રામ રખે હૈ ઓર ખાસકર વાપી સે ગાયિકા આયે હૈ ભાવનાબેન જોશી, તો ઉનકા પ્રોગ્રામ રખે હમ સભી બહેનો કો એક મંચ પર ઇકઠ્ઠા કિયા હૈ ઓર મેં તો પ્રભુ સે યહી પ્રાર્થના કરૂંગી કે આજ કે ઇસ ભજન કીર્તન કે પ્રોગ્રામ સે હમારે જો ભી
हमारे मैडम जो भी पूजा पाठ जो भी किया है आज, उसकी वजह से हमारे मैडम और पूरे परिवार को वो जो दिल से चाहते हैं वो हर एक खुशी मिले और उनके हक में जो भी हो अच्छा ही हो और आगे चल के हमारा उनका हाथ हमारे ऊपर हमेशा कायम रहे, यही हम प्रभु से प्रार्थना करते हैं। સેલવાસના ટાઉન હોલમાં અન્નપ્રાશન યોજના અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 માસની બાળકીઓના અન્નપ્રાશન કરવામાં આવ્યું હતું, તેમજ સેલ ધી ગર્લ ચાઇલ્ડ પોલિસીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તથા કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રીય પોષણ માં અંતર્ગત તૈયાર કરાયેલ પોષણ રથને લીલી ઝંડી આપવામાં આવી હતી। एक कार्यक्रम अन्न राशन का हुआ है, क्योंकि ये माताओं को हमारी जानकारी दी गई है कि बच्चे को 6 महीने तक केवल माँ का दूध पिलाना चाहिए, लेकिन 6 महीने के बाद जब बच्चा बड़ा हो जाता है, उसकी रिक्वायरमेंट बढ़ जाती है, उस समय बहुत ज़रूरी है कि उसको ऊपर का खाना शुरू कर दिया जाए ताकि बच्चा स्वस्थ रहे। जो मेल न्यूट्रिशन की यहाँ समस्या है, कुपोषण की समस्या है, उससे भी लड़ा जा सके। तो आज माताओं को ये जानकारी दी कि 6 महीने का बच्चा जब होता है तो बहुत ज़रूरी है उसको ऊपर का खाना देना शुरू करना। दूसरा, हमारे यूपी एडमिनिस्ट्रेशन की सेव द गर्ल चाइल्ड स्कीम है, जिसके तहत बच्चियों को जो पैदा होती हैं तो हर बच्चे के नाम से एक LIC पॉलिसी ली जाती है, जो 42,000 रुपये प्रशासन अपनी तरफ से देता है इसमें, और जब बच्ची 18 साल की होती है उस समय उसको करीब 3.5 लाख रुपए इससे मिलते हैं। गुजरात सरकार द्वारा प्रजालक्षी अभियान एवं सेवा सेतु कार्यक्रम सलाया मुकामे योजायो हतो, जेमा प्रजाजनों ने आवकना दाखला, क्रिमिलेयर सर्टिफिकेट, आधार कार्ड, माँ कार्ड, उजाला बल्ब, रेशन कार्ड ने लगता अनेक सरकारी कामों स्थल पर ज करी आपवामां आव्या हता। प्रजाजनोए सरकारनो आभार व्यक्त कर्यो हतो अने मोटी संख्यामां लोकोए सेवा सेतुनो लाभ लीधो हतो। અહીં આવેલી છું સલાયા નગરપાલિકામાં, ત્યાં અમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પરમિટમાં નામ ચડાવવું, નામ કઢાવવું, સર્વે કામ થાય છે। અહીંયા મા અમૃત સેવાનું કાર્ડ બને છે, ગેસનું છે, પછી રાશન કાર્ડમાં બધા સર્વે કાર્ય થાય છે, લાયસન્સનું કાર્ય થાય છે, ડૉક્ટરી સારવારનું બધું કાર્યક્રમ થાય છે। એના માટે અમે અહીંયાના ચીફ ઓફિસર, નગરપાલિકાના સર્વે સદસ્ય, એ લોકોના નગરપાલિકાના સર્વેનો અમને બહુ સારો યોગદાન મળ્યો, એના માટે અમારે ખંભાળે નથી જવું પડતું। અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમે બહુ બહુ આભાર માનીએ છીએ। સરકારશ્રીના કાર્યક્રમ મુજબ આજે સલાયા નગરપાલિકામાં સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સરકારશ્રીની બધી જ શાખાઓ અને વિભાગો અહીં સંકલિત રીતે ભેગા થયા અને એમણે ઘર આંગણે નગરજનોને પોતાની અલગ અલગ સેવાઓ પૂરી પાડી અને લોકોને સરકારશ્રીની અનેકવિધ યોજનાઓ વિશેની સમજ આપી, જેથી લોકો બધા પોતાને સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે। સાવરકુંડલાના મહુવા રોડ ખાતે આવેલ મણિભાઈ ત્રિવેદી સ્મારક ટ્રસ્ટ સંચાલિત બાલ મંદિર શોપિંગ સેન્ટરમાં ઉપરના માળે 2 વેપારી દ્વારા ટ્રસ્ટ કે નગરપાલિકાની મંજૂરી વગર 5 દુકાનો બનાવવામાં આવેલ હતી, તથા ટ્રસ્ટ એક્ટ કલમ 35 હેઠળ મંજૂરી સિવાય બાંધકામ ન કરવાનું જણાવવામાં આવેલ, પણ વેપારીઓ દ્વારા બાંધકામ કરવામાં આવતા આ બાંધકામને સ્થગિત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, તેમજ હુકમનો અનાદર કરનારની ટ્રસ્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ હુકમ કરવામાં આવ્યો હતો। અમરેલી બગસરા બાયપાસ પાસે કોઈ વાહન ચાલકે અજાણ્યા ભિક્ષુકને હડફેટે લેતા ભિક્ષુકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું। આ બિનવારસી લાશને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલ છે, તેમજ આ આધેડ ભિક્ષુકના વારસદારોને બગસરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે। વિરડા વાજડી ખાતે શાળામાં મધ્યાહન ભોજનની કામગીરી સંભાળનાર મહિલાનું મર્ડર કરનાર આરોપીનો મનસુબો શું હતો અને કયા બાબતે મર્ડર કરવામાં આવ્યું તે અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ રાજકોટ તાલુકા પોલીસે ખૂનના ગુનાનો ભેદ ઉકેલી આરોપી વિરુદ્ધ ધરાધોરણની કાર્યવાહી હાથ ધરી હતી। કડકોટ નજીકથી જે 5 તારીખે લાશ મળી હતી એ લાશ અનઆઇડેન્ટિફાઈડ હતી અને રાજકોટ સિટી પોલીસની તમામ ટીમો DCB ACP વેસ્ટ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો, બધી ટીમો કામે લાગી હતી અને ત્યારબાદ એમાં નાના મોટા ક્લુ અમને ત્યાં સ્થળ ઉપરથી મળ્યા, એના આધારે ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ છે અને ફાઇનલી એ 2 આરોપીને અમે પકડ્યા છે અને એ મર્ડર છે એવું દેખાય છે અત્યારે।
હત્યા કરવા પાછળનું કારણ અનૈતિક સંબંધો છે. જે મુખ્ય આરોપી છે એ સ્કૂલના સંચાલક છે અને એમના જે મરનાર છે હિનાબેન મહેતા, એમની સાથે અનૈતિક સંબંધો હોવાને કારણે અત્યારે હજી અમે પુરાવા મેળવીએ છીએ, પણ એને કારણે કંટાળીને પછી એમના ત્રાસથી કંટાળીને એમને મારી નાખવાનું, એક માણસની મદદ સાથે મારી નાખવાનું પ્લાનિંગ કરીને એમણે હત્યા કરી છે. મુખ્ય આરોપી છે શાંતિલાલ વિરડિયા, એ સ્કૂલના સંચાલક છે, કર્મયોગી સ્કૂલ અને વંદે માતરમ સ્કૂલ બે સ્કૂલ ચલાવે છે. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. હાર્દિક મુદ્દે મધ્યસ્થ થવા દિનેશ કુંભાણી થકી ગૃહમંત્રીનું આમંત્રણ મળ્યાની નરેશ પટેલની કેફિયત. દિનેશ કુંભાણીએ પ્રદીપસિંહ સાથે મીટિંગ થયાનો કર્યો ઇનકાર. હાર્દિકની હાલત લથડી, પોલીસ બંદોબસ્ત હેઠળ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. સુપ્રીમ કોર્ટે 377ની જોગવાઈને રદ કરી સજાતીય સંબંધોને આપી લીલી ઝંડી. આ નિર્ણય સમાજમાં પરિવર્તન લાવી શકશે કે નહીં તેવા અનેક પ્રશ્નો પ્રજાજનોમાં ચર્ચાયા. ભારતને ન્યુક્લિયર ગ્રુપમાં સામેલ કરવા અમેરિકાએ કમર કસી. 2x2 ડાયલોગ મીટિંગમાં અમેરિકા અને ભારત વચ્ચે થઈ મહત્વની સમજૂતીઓ. સોમનાથના ઇણાજ ગામે મનરેગામાં કૌભાંડનો પર્દાફાશ. 75 લાખની ઉચાપત કરનાર તલાટી સરપંચ સહિત 6ની સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. પેટ્રોલના ભાવમાં સતત 12મા દિવસે ભાવ વધારો. આ ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે સોમવારે ભારત બંધનું કર્યું એલાન. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર. We'll be right back.